ગીર સોમનાથ જિલ્લામાં આચારસંહિતાના નિયમોનો ભંગ કરતી સોશિયલ મીડિયા પોસ્ટ કરી તો હવે ખેર નહીં, કારણ કે જિલ્લા વહીવટી તંત્રએ ચૂંટણીની તૈયારીઓ અને આચારસંહિતાના અમલ અંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડાને આચારસંહિતાનો કડક અમલ કરવાના સૂચન કર્યા છે. જો આ સમયગાળા દરમિયાન જિલ્લામાં કોઈપણ વ્યક્તિ સમજ્યા વિચાર્યા વગર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આચારસંહિતાના અમલ અંગે પ્રાંત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં તમામ અધિકારીઓને આચારસંહિતાની અમલવારી માટે માહિતી આપવામાં આવી હતી, જેમાં સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ન ફેલાય તેની કાળજી રાખવા સહિતની માહિતી આપવામાં આવી હતી. આ સાથે જિલ્લામાં સરકારી અને જાહેર મિલકતો પર કોઈ પ્રકારના પોસ્ટર્સ કે જાહેર ખબર લાગેલી હોય તો તેને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોઈ સરકારી જગ્યાઓ છે કે પ્રાઇવેટ જગ્યા પણ છે, મંજૂરી વગર એનો એ પોતાના પક્ષના પ્રચાર માટે કે ઉમેદવારના પ્રચાર માટે ઉપયોગ ના કરી શકે. પક્ષોને પણ અપીલ છે કે ભાઈ એ સોશિયલ મીડિયા ઉપર એવી કોઈ પોસ્ટ ના મૂકે કે જેથી આચારસંહિતાનો ભંગ થાય કે કોઈ વાતાવરણ ખરાબ થાય, એવી કોઈ એવા ન્યૂઝ પણ એવા સ્પ્રેડ ના કરે કે જેનાથી લોકોમાં ગેરસમજ ઊભી થાય. અને ખાસ જે છે અત્યારથી જે આપણે જે એને કોઈ નાનું સભા સરકસ કે જે કાંઈ કરવું હોય તો એની પરમિશન લીધા વગર કોઈ પણ વસ્તુ એ કરે નહીં. પોલીસની અલગ અલગ ટીમો જેમાં ચેકપોસ્ટ, FST, SST, પોલીસના પેટ્રોલિંગ રૂટ્સ, મતદાન મથકોની વિઝિટ, ગામડાની રૂરલ વિઝિટ, આ તમામ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે. સોશિયલ મીડિયાના સંદર્ભમાં આ વખતે ઇલેક્શન કમિશન દ્વારા પણ એક અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જિલ્લામાં એક નોડલ ઓફિસર મૂકવામાં આવ્યા છે, સાથે સાથે પોલીસ અધિકારીઓની ટીમ પણ એને મોનિટરિંગમાં રહેશે અને કોઈ પણ એવી ઘટના જો ધ્યાને આવશે તો તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયામાં લોકોને મારા આપે જે અપીલનું કીધું તો અપીલ એટલી જ છે કે જોયા જાણ્યા વગર મેસેજ ફોરવર્ડ ન કરે.